લીંબડીના યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ઘટઘટાવી લેતા મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ. ત્યારે લીંબડી ચોરાપા શેરીમાં રહેતા 40 વર્ષના વિજયભાઈ રમેશભાઈ દાદરેચાએ મંગળવારે મોડી સાંજે ઝેરી દવા પી લીધી હતી. ત્યારે પરિવારના લોકોને જાણ થતા વિજયભાઈને પ્રથમ લીંબડી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો હતો અને સારવાર હોસ્પિટલમાં આપી હતી. ત્યારે વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવતા તે દરમિયાન રસ્તામાં જ મોત થયું હતું. ત્યારે પરત પોસ્ટમોર્ટમ અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતો અને મળતી માહિતી મુજબ પરિવારના જણાવ્યા પ્રમાણે 4-5 શખ્સો દ્વારા વ્યાજે આપેલા રૂપિયા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો તેમજ 2 દિવસ માર પણ મારવામાં આવ્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ હતો. આ બાબતે લીંબડી પોલીસને જાણ થતાં પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મૃતકના પરિવારજનની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ દાદરેજા રાજન વિજયભાઈ, પપ્પાનું નામ વિજયભાઈ રમેશભાઈ દાદરેજા. આ પપ્પાનું મોત હોવાનું કારણ વ્યાજ વટાવવાનું કારણ થયું વાળી અને પૈસાના ત્રાસથી આ પેલો ને બીજો કિસ્સો થયો આવ્યો. પહેલાં આવું નહોતું, હમણાંથી બહુ ફોર્સમાં રહેતા હતા. ઘરે ન કહી શકે કંઈ કે ન કહી બહારને કોઈને કહી શકે. ઘરેથી ટેન્શન નહીં, બહારનું ટેન્શન હતું વધારે, ઘરનું તો કોઈ હતું નહીં. એના કારણે અત્યારે દવા પીવાનો એમનો વારો આવ્યો અને એની હિસાબે એમનું અત્યારે મોત થયું. એની હિસાબે એની મારે 4-5 શખ્સના નામ નથી આવતા, તો એની મારે હાથ એમનો છે 4-5 શખ્સનો. એની હિસાબે અત્યારે અમારે શું સમજવાનું ફાયદો અત્યારે એ શખ્સને આપણે ઓળખતા નથી, કોણ છે, કઈ રીતના છે એની સામે આપણે લાવવાનું થાય, એની વિશે આપણે કેસ કરવાનો થાય. એ બાબતે આપણે અત્યારે લીગલી